નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સફળ જીવનની કેન્દ્રબિંદુ ઉત્કૃષ્ટ ચિંતન. પ્રસન્નતા જ એવી વસ્તુ છે કે જે મનુષ્યનો હૃદય ભંડાર ખોલે છે અને સદગુણોનો વિકાસ કરે છે. આ સંસારમાં ઘડાઈને મનુષ્ય પોતાના જીવનનો સંપૂર્ણ વિકાસ કરી શકે છે. જીવન માટે એને ધન, કપડાં, ભોજન અને પાણીની જરૂર પડે છે, તો હલકા ફુલકા અને પ્રગતિશીલ બનાવવા માટે પ્રસન્નપણે જરૂરી છે. પ્રસન્નતા મળતા માણસના પાન ફૂકવા સમાન છે. ખુશ અને સંતુષ્ટ વ્યક્તિઓનો જ જીવન પ્રકાશ બનીને બીજાને રસ્તો દેખાડે છે. પ્રખ્યાત દાર્શનિક હિમર્શને કહ્યું કે હાસ્ય એક ચતુર ખેડૂત છે. તે જીવનરૂપી ખેતરમાંથી કાંટા, જાળી, ઝાકર ઉખાડી નાખે છે. એ સદગુણોનું સુંદર ઝાડ ઉગાડે છે. એમાં આપણી જીવન યાત્રા એક ઉત્સવ બની જાય છે. હાસ્ય જીવની સુગંધ છે. જે વ્યક્તિ આનંદની ખાણ શોધી લે છે એને શાળા વાતાવરણની વાત જોવી પડતી નથી. તે દરેક પરિસ્થિતિમાં સુખનો અનુભવ કરે છે. પ્રસન્નતા તો મનુષ્યની આંતરિક સ્થિતિનું પ્રતિબિંબ છે. જે વ્યક્તિ પ્રસન્નતાનું મહત્વ સમજી શકી નથી તેની પ્રગતિના દરવાજાઓ બંધ થઈ જાય છે. તે દુઃખ અને નિરાશામાં પોતાના અમૂલ્ય જિંદગી વેડફી નાખે છે. એક વિચારકે કહ્યું છે કે જો તમે હસશો તો આખી દુનિયા તમારી સાથે હસશે, પરંતુ જો તમે રડશો તો તમારી સાથે કોઈ રડશે નહીં. મેશિલને કહ્યું કે સ્વસ્થ હશે હસમુખા બનવું શરીર માટે એટલું જ લાભદાયક છે જેટલું કે વનસ્પતિને શાકભાજી માટે સૂર્યનો તડકો. હસવાથી મનુષ્યનું શરીર સ્વસ્થ રહે છે. હસવાથી આપણી બધી ધમનીઓ લોહી ઝડપથી ભળે છે અને જ્યારે દિલ ખોલીને હસીએ છીએ ત્યારે પાચન તંત્ર અને ફેફસાને ઝટકો લાગે છે. છાતી અને પેટની નસો તથા પેશીઓ પર દબાણ આવે છે. આથી તે પૂરતા પ્રમાણમાં પાચક રસ કાઢે છે. ફેફસામાંથી લોહી ઝડપથી વહે છે. શરીરના જીવન તત્વ સક્રિય બની જાય છે અને શિથિલતા દૂર થાય છે. શરીર સ્વસ્થ બને છે. મનુષ્ય જીવન રડતા રડતા જીવવા માટે નથી મળ્યું, પરંતુ ગાતા ગાતા હસતા રમતા જીવવા માટે મળ્યું છે. માનસિક સંતુલન જીવનની અમૂલ્ય સંપત્તિ છે. સાથે સાથે તે જીવન જીવવાની એક કળા છે. જીવનમાં તરકી છાયડી આવતી જ રહે છે. ક્યારેક સુખ આવે છે તો ક્યારેક દુઃખ. આ ચડાવ ઉતાવળ જીવનને રસમય બનાવે છે. એ જ રીતે દુઃખ અને કષ્ટોથી સુખ અને આનંદનો રસ આવે છે. જો જીવનમાં દુઃખ કષ્ટ જ ન હોય તો સુખ સગવડનું કોઈ મહત્વ ન રહે. જાણીતું છે કે અનુભૂતિઓ અને લાગણીઓનું કેન્દ્ર મનુષ્યનું મગજ છે. સુખ અને દુઃખનો, કષ્ટ આનંદ સગવડ અભાવનો અનુભવ મગજને જ થાય છે. તથા મગજ પ્રતિકૂળને અનુકૂળ બનાવવા માટે ઉપાય કરે તો મુશ્કેલીઓ અને પ્રતિકૂળતાઓનો સામે લડવાની આ શક્તિનું નામ મનોબળ છે. માનવ શરીર અને અમૂલ્ય ઉપલબ્ધિ છે. પરમ પિતા પરમાત્માની સૌથી મોટી કૃપા છે કે 84 લાખ યોનિમાં દુઃખ ભોગવ્યા પછી આ મનુષ્ય જીવન મળ્યું છે. માનવ શરીર જેટલું અમૂલ્ય છે એટલું અનુમાન એ વાત પરથી કરી શકાય છે કે સ્વર્ગમાં રહેતા દેવો પણ એની ઈચ્છા રાખે છે. એના માટે સ્વર્ગ છોડવા માટે પણ તૈયાર થઈ જાય છે. સુખ બહારથી કોઈ પણ સાધન સામગ્રીમાં નથી. સુખ તો આપણા અંતરાત્મામાં નિવાસ કરે છે. ડોક્ટર જોન્સ માને છે કે સુખ અને દુઃખની અનુભૂતિ પરિસ્થિતિઓ પર નહીં પણ પોતાની માનસિક સ્થિતિ પર આધારિત છે. આ રીતે આપણે વિચાર કરવાની રીતમાં થોડો ફેરફાર કરી લઈશું તો ખબર પડશે કે પહેલા આપણને નિરસ્તા, નિરાશા, અસફળતા, આળસ, નિષ્ક્રિયતા, પ્રમાદ, અસ્તવ્યસ્તતાને લીધે જીવનને એક બોજ જેવું લાગતું હતું. તેના બદલે આપણને દુનિયામાં ચારે બાજુ નવી જ્યોતનો, પ્રકાશ, આનંદનો સમુદ્ર હિલોડા લેતો દેખાય. દરેક વસ્તુમાં ઈશ્વરની સુંદરતાના દર્શન થશે અને દરેક પ્રકારની અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આપણને આનંદ આવશે. મહાન ઈશુ પ્રેમ, ન્યાય અને આસ્તિકતાનો પ્રચાર કરતા હતા. જે લોકોએ એમને સૂળી પર ચડાવ્યા એમના માટે પણ એમણે ઈશ્વરની પાસે ક્ષમા માંગતા કહ્યું, હે પિતા,
એમની માફક કરી દેજે, કારણ કે તેઓ એ નથી જાણતા કે પોતે શું કરી રહ્યા છે. સ્વામી દયાનંદ ને કેટલા અવરોધો, વિરોધો, અપમાનો, તિરસ્કારો સહન કરવા પડ્યા હતા. મારી નાખવાના છેલ્લા ઉપાય તરીકે એમને ઝેર પણ આપવામાં આવ્યું, પરંતુ એમણે ઝેર અપનાવનારને ભાડા ખર્ચ આપીને ભાગી છૂટવાની સલાહ આપી. મહાત્મા ગાંધીએ પોતાના હત્યા કરનારને પણ સજા ન કરવાની વાત કહી હતી. આપણે દરેક વ્યક્તિના ઉજ્જવળ પક્ષ તથા સદગુણોને દેખીએ તો ક્યારેક એવું કહેવાનો વારો આંખો ઉપર નહીં આવે, એવું કહેનારાનો વારો નહીં આવે કે અમુક વ્યક્તિ વેસની છે. પોતાની આંખો પર દુરાગ્રહના કાળા ચશ્મા ચડાવીને ચાલતી વ્યક્તિઓ તો પોતાના મિત્ર પ્રત્યે પણ અસંતોષ પ્રગટ કરે છે અને આ અસંતોષ સંબંધ વિચ્છેદનું કારણ બની જાય છે. વસ્તુની કાળી બાજુ જોવાની બીજાના દોષો શોધવાની ટેવ સમય જ કુસંસ્કારો બની જાય છે. ત્યારે એવી પરિસ્થિતિઓ ઊભી થઈ જાય છે કે મનુષ્યને બીજાના દોષ કે નિંદા કર્યા વગર ચેન નથી પડતો. બાહ્ય કારણ ન મળે ત્યાં સુધી મનુષ્ય પોતાની અંદર જ કુવિચારો તથા દોષ દુર્ગણો વિકાસ કરે. આવી સ્થિતિ ઊભી થતા જ મેલેનકોલિયા જેવા અનેક શારીરિક અને માનસિક રોગો પેદા થઈ જાય છે. બીજાના દોષ દેખનાર વ્યક્તિ સંસારના કુરૂપતા સિવાય બીજું કશું દેખાતું નથી. આ દુનિયામાં ગુણ પણ છે અને દોષ પણ છે. જેઓ બીજાના દોષ જોયા કરે અને તેમના મનને શાંતિ ચાલી જાય, સૌંદર્ય અને લાગણીનો વિકાસ નથી થતો, પ્રસન્નતા રિસાઈ જાય છે. નિંદા કરનાર વ્યક્તિ કોઈનો આદર નથી મેળવી શકતી. પોતાની શુદ્રતા તથા સક્ષમતાથી પોતાને જ નુકસાન પહોંચાડે છે. છાણનો કીડો ગંદકીમાં જ પસંદ કરે છે અને એમાં પડ્યા રહે છે. એ બીજાને નુકસાન નથી પહોંચાડતો, છતાં પણ તેના પ્રત્યે ધ્રોણા ઉત્પન્ન થાય છે. છાણના કીડા અને ભમરાની મનોવૃત્તિ બિલકુલ જુદી હોય છે. ભમરો ગંદકી ઉપરથી પસાર થશે, પરંતુ તેની સામે જોશે પણ નહીં. તેની નજર તો સુગંધિત ફૂલો ઉપર જ હશે. તે તેની ઉપર જ બેસે અને સુગંધનો આનંદ માણે છે. પરિણામે તેને ગુલાબના સુગંધિત ફૂલોનો રસ પણ મળે છે. આવા સારા ગુણોને લઈને કવિઓએ તેની પ્રશંસા કરી છે. ખેડૂત અને મજૂર પાસે વધારે ધન ન હોવા છતાં પણ તેઓ હસતા હસતા સુખી સંતુષ્ટ જીવન જીવે છે. આફ્રિકાના મસાઈ આદિવાસીઓ પાસે તણ ઢાંકવા પૂરતા કપડાં પણ નથી, પેટ ભરણ ભળાતું નથી, છતાં પણ તેઓ એટલા બળવાન હોય છે કે ખૂંખાળ વાઘને પણ એકલા હાથે મારી નાખે છે. સાધુ અને બ્રાહ્મણો, ઋષિઓ અને તત્વજ્ઞાનીઓ સામાન્ય ઝૂંપડીઓમાં રહેતા હતા, પણ એનાથી એમની પ્રતિભા, પ્રતિષ્ઠા અને વિશિષ્ટતામાં કશો ફરક પડ્યો ન હતો. એ જ રીતે રાજા જનક, નરસિંહોદ્દીનની જેવા અનેક રાજાઓ વૈભવને સાર્વજનિક થાપણ માનીને એની વચ્ચે કમળની જેમ નિષ્ફળ જીવન જીવતા હતા. પહેલાના અભાવગ્રસ્ત પેઢીઓની તુલનામાં આપણે દરેક દ્રષ્ટિએ પછાત છીએ. 200 વર્ષ પહેલા આજના જેટલી સગવડ ક્યાં હતી? વિજ્ઞાનની પ્રગતિ પણ ક્યાં થઈ હતી? વાહન વ્યવહાર, સંચાર, ચિકિત્સા, ધંધો વગેરે સાધનો બહુ ઓછા હતા. એમની તુલનામાં આજે દરેક ક્ષેત્રમાં સાધન સગવડો વધ્યા છે. સાધનની દ્રષ્ટિએ આપણે દેવતાઓ કરતાં પણ આગળ છીએ, પરંતુ સાથોસાથ પરિસ્થિતિઓની દ્રષ્ટિએ નરકના સબળતા પ્રાણીઓ જેવા બની રહ્યા છીએ. આ વિટંબણાના કારણે એ જ છે કે આપણી ચેતનાની ઉત્કૃષ્ટતા ઘટી રહી છે. જે વસ્તુ મેળવવામાં મુશ્કેલી પડે છે તે આપણને વધારે આનંદ આપે છે, તેનો આપણે મન પર સ્થાયી પ્રભાવ પડે છે. મુશ્કેલીઓથી મળેલી વસ્તુઓ જ સફળતાનો આનંદ મળે છે. જે વસ્તુ મેળવવામાં અવરોધ આવે તેને દૂર કરવો પડે તે જ મહત્વની હોય છે. તેની પ્રાપ્તિથી જ આ સંસાર રસમય લાગે છે અને માણસ એને છોડવા તૈયાર થતો નથી. કષ્ટોથી માણસ મજબૂત અને સાહસિક બને છે. પથ્થર પર ઘસવાથી જ હથિયારની ધાર તીક્ષ્ણ બને છે. હીરાને પાયલ પાડવાથી જ જે ચમકે છે, એ જ રીતે મુશ્કેલીઓ આવવાથી જ માણસમાં ચેતના વધે છે. ઇતિહાસ પ્રસિદ્ધ લોકો કષ્ટો સહન કર્યા હતા, એના લીધે તેમના સામાન્ય કાર્યોથી પણ તેઓ અમર થઈ ગયા.
રાણા પ્રતાપ, શિવાજી, વિનોબા, ગાંધીજી વગેરે કષ્ટો સહન કરીને જ મહાન બન્યા હતા. કષ્ટો દ્વારા પ્રભુ માણસની પરીક્ષા લે છે. જે લોકો તે પરીક્ષામાં સફળ થાય છે એમને જ આનંદ મળે છે. આપણે ધીરજ, સાહસ અને દ્રઢતાથી મંડિયા રહેવું જોઈએ. પથ્થર પર દોરડું ગછવાથી ત્યાં ખાડો પડી જાય છે. જો આપણે પણ જો ધીરજપૂર્વક પરિસ્થિતિ અનુસાર પોતાને ઢાળવાનો પ્રયત્ન કરીએ તો આપણને એમાં આવશ્યક સફળતા મળશે. આકસ્મિક મુશ્કેલીઓને આપણે રોકી શકતા નથી, પરંતુ તેના સ્વરૂપને સમજી તો શકીએ છીએ. ત્રિવ્ય તડકો ઘાસને બાળી નાખે છે, પરંતુ જ્યારે વરસાદ પડે ત્યારે તે ઘાસ ફરીથી લીલું થઈ જાય છે. ભગવાને જેને જીવન આપ્યું છે તે જીવશે જ, કોઈ તેને મારી શકતું નથી. પ્રકૃતિનું રહસ્ય ખૂબ વિચિત્ર છે. તે વિપત્તિની સાથે સાથે સુવિધા પણ આપે છે. બીમારી પછી તે ભૂખ પણ ઉગાડે છે. તેનાથી નષ્ટ થઈ ગયેલી શક્તિ ફરીથી પાછી મળી જાય છે. ગ્રીષ્મ પછી વર્ષા, ઠંડી પછી ગરમી, રાત્રે પછી દિવસ અને અંધકાર પછી પ્રકાશ પ્રાપ્ત થાય છે. રોગ શોક અને કાયમી નથી, તે જેમ આવે છે તેમ જાય છે. થયેલા નુકસાનની ભરપાઈ થઈ જાય છે. જીવનમાં જો એ સિદ્ધાંતનું પાલન કરવામાં આવે કે સફળતાનો આધાર પરિસ્થિતિ પર નહીં પરંતુ મનસ્થિતિ પર રહેલો છે, તો માણસમાં તરત જ આશા, સાહસ અને મનોબળનો સંચાર થવા માંડશે. વ્યક્તિના નિર્માણમાં સુખદ નહીં પણ દુઃખદ પરિસ્થિતિઓ જ મદદરૂપ બને છે, કારણ કે તે માણસના અંતર્મનની નિરંતર પ્રેરણા આપે છે કે આગળ વધો. સફળતા માટે અનુકૂળ પરિસ્થિતિઓ નહીં પરંતુ મન, વિચાર, સંકલ્પ અને આશાપૂર્ણ દ્રષ્ટિકોણની જરૂર છે. જય ગુરુદેવ.